ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના નેટવર્કથી બરબાદ થતા યુવાધનને મુદ્દે કોંગ્રેસ દ્વારા મૌન રેલી કરી જામનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ મૌન રેલી પછી ખાખી અને ખાદી વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવેલ હોવાના મુદ્દે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા દિગુભાએ પોલીસ પર પક્ષપાતી વલણ રાખવાનો તથા હપ્તા લેવાનો આરોપ લગાવ્યો હતો. ઘટના સ્થળની નજીક જ અન્ય વાહનો પણ નો પાર્કિંગમાં પાર્ક હોય દિગુભાએ તમામ સામે કાર્યવાહીની માંગ કરતા પોલીસ આડેધડ પાર્ક ફોર વ્હીલરોમાં લોક લગાવવા મજબૂર બની હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ભોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે આક્રમક બોલાચાલી થતા થોડીવાર માટે વાતાવરણ સ્ફોટક બની ગયું હતું. ગુજરાતમાં જે ડ્રગ્સ માફિયાઓ ખુલેઆમ ડ્રગ્સનો વેપાર કરતા હોય ત્યારે જામનગર યુથ કોંગ્રેસ દ્વારા જામનગરનું અમારું શહેર કોંગ્રેસ કાર્યાલય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આયોજન પૂર્વ જ અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ તોષિકભાઈએ અમારી મંજૂરી પણ લઈ લીધી હતી કે ભાઈ અહીંયા મંજૂરી અમારો કાર્યક્રમ છે એ મંજૂરી પણ પોલીસે આપી છે. જો અમારા વાહન નો પાર્કિંગ ઝોનમાં પડ્યા હોય તો પોલીસે પહેલાં હટાવી દેવા જોઈએ ને. માત્ર ને માત્ર કોંગ્રેસ ક્યારેક યુવાનોનો અવાજ ઉપાડે છે, ક્યાંક ગાયોનો અવાજ ઉપાડે છે, ક્યાંક લડત લડે છે. કાયદેસરનો ખાર રાખી અને ભારતીય જનતા પાર્ટીનું વલણ કરી અને ઝાલા સાહેબ અને ભોઈ સાહેબે જે દંડ આપ્યો છે, માનો કે અમારી નો પાર્કિંગ ઝોનમાં મેં દંડ નહીં ભરી દીધો છે, પણ જ્યારે મારી એકને જ ગાડી દેખાતી હતી અહીંયા 100 ગાડીઓ અહીંયા 10 તો સિક્કો. હું એવું માનું છું અને હું સાબિત પણ કરી દઈશ કે આ લોકો હપ્તા લે છે અને અહીંયા ઇકો ગાડીનો વેપાર અહીંથી પબ્લિક માટે થાય છે. ત્યારે આ લોકોને ટ્રાફિક નથી નડતું, ત્યારે પોલીસની દાદાગીરીથી
કે ભાઈ તમારી ગાડી જ અમને નડે છે અને અમે ગુનો કર્યો છે, અમે સજા માટે પણ તૈયાર છીએ, અમે દંડ પણ ભરી દીધો છે. પણ વાત એક મારી ગાડીની હોય ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની ગાડીની જ વાત હોય તો હું માનું છું. આ અમારી પર ખાર રાખીને કાયદેસરની વિરોધ માટે અમારો વિરોધ, અમારો અવાજ ના ઉપાડી શકીએ, અમારું કાર્યાલય અમારી ગાડી પડી હોય અને એથી જો દંડ કરી શકે તો આ પોલીસ બીજી કોઈ ગાડીનું કેમ નથી? આખા ડાઉનલોડમાં ફરતી કોર ગાડીઓ છે, દિગુબાની એકની ગાડી દેખાડી. આ ભારતીય જનતા પાર્ટીના જે એના ચાગલા નેતાઓ છે એના અનુસાધને હંમેશા કોંગ્રેસ કાર્યાલયથી ગાડીઓ ઉપાડી જવામાં આવે છે. આજે મારી પણ ગાડી ખાર રાખીને આ લોકોએ ઉપાડી છે અને આ લોકો હરેક ગાડીને હપ્તા લે છે. આજરોજ જામનગર શહેરમાં યુવા કોંગ્રેસ દ્વારા દારૂ અને લઠ્ઠા સંબંધે એક રેલી રાખવામાં આવેલી હતી અને એ રેલી પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસ પ્રમુખ દીપુભાઈ જાડેજાની ગાડી રસ્તા ઉપર હોય અને ટ્રાફિકના માણસોને હટાવવાની જાણ કરતાં ટ્રાફિકના માણસોને હટાવવાની ના પડે, જેથી દીપુભાઈની ગાડીને નો પાર્કિંગનો 500 રૂપિયાનો દંડ આપવામાં આવે છે. અન્ય પાર્કિંગ છે એમને પણ તમામને લોક લગાવી અને એમના ચાલક જ્યારે આવશે ત્યારે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અપીલ એ જ છે કે હાલ જે ટાઉન હોલની આજુબાજુ અને શહેરમાં અન્ય જગ્યાએ જે જાહેર જગ્યાઓ છે ત્યાં નો પાર્કિંગમાં કોઈ ગાડી પાર્ક નહીં કરે, રસ્તા પર આડી અવડી ગાડી મૂકી નહીં જાય કે જેથી ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાય. ટ્રાફિકની વ્યવસ્થાના કારણે લોકો નિર્ધારિત સ્થાને જેને પહોંચવાનું હોય, નોકરીએ જવાનું હોય, સ્કૂલે જવાનું હોય, જઈ નથી શકતા. બાકી તમામ જામનગરની જાહેર જનતાને અમારી અપીલ છે કે રસ્તા ઉપર કે એના આજુબાજુ જ્યાં નો પાર્કિંગ હોય ત્યાં કોઈ ગાડી પાર્ક કરવી નહીં અને પ્રોપર જગ્યાએ પાર્કિંગ આપવામાં આવ્યા છે એ જગ્યાએ ગાડી પાર્ક કરવી.